અમદાવાદમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. સલ્તેજના પ્રેસિડેન્ટ પ્લાઝામાં ઓફિસ રાખી વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન આર્ચર કેર ડીજી દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેમાં એક વર્ષમાં રૂપિયા ડબલ કરવાની લાલચ આપી 250થી વધુનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. ઓનલાઈન જાહેરાત જોઈ નાણાં કમાવાની લાલચે 1 લાખ જેટલા લોકો પાસેથી ડિપોઝિટ ઉઘરાવી હતી. હાલ તો આ મામલે 500 જેટલા લોકોએ છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે, ત્યારે આ નામમાં હજુ પણ વધારો થઈ શકે છે. કૌભાંડ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો 250 કરોડથી વધુનું આ કૌભાંડ છે. એક વર્ષમાં રૂપિયા ડબલ કરવાની લાલચ આપવામાં આવી હતી. ઓનલાઈન જાહેરાત જોઈ અને નાણાં કમાવાની લાલચમાં લોકો ફસાયા. અમદાવાદમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. 250 કરોડ રૂપિયાનું આ કૌભાંડ છે. વર્લ્ડ ક્લેવરેજ સોલ્યુશન આર્ચર કેસ ડીજી દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું છે. 250 કરોડનું આ કૌભાંડ છે અને એક વર્ષની અંદર રૂપિયા ડબલ કરી આપવાની વાત કરી અને લોકોને ફસાવવામાં આવ્યા છે. ઓનલાઈન જાહેરાત જોઈ અને લોકો પણ કમાવાની લાલચમાં આવી ગયા અને ફસાઈ ગયા છે. વિનય શાહ, તમે બીજી ફરિયાદમાં શું કન્ટેન્ટ છે? પહેલી ફરિયાદ અને બીજી ફરિયાદમાં શું ફેટ? રાહુલ દશરથભાઈ જાની, જેઓ શાહીબાગ ખાતે રહે છે, તેઓએ ગઈકાલે પોતાની ફરિયાદ આર્ચર કેર કંપની છે એના સંચાલક અને ડાયરેક્ટર વિનય શાહ, એના પત્ની ભર્ગવી શાહ અને ત્યાં કામ કરતા દાનસિંહ, આ 3 વિરુદ્ધમાં છેતરપિંડીની ફરિયાદ આપેલ છે. જે પ્રથમ ફરિયાદ આપવામાં આવેલ હતી એ ભીમદેવસિંહ વાળા કરીને જે અરજદાર છે એમને આપેલી હતી. એઓની ફરિયાદ દાખલ કરી અને તપાસ દરમિયાન તેઓને અવારનવાર બોલાવવા છતાં કોઈ પુરાવા આપેલ નહીં અને પુરાવા નહીં આપેલા ઉપરાંત આરોપી તરીકે વિનય શાહ અને ભાર્ગવી શાહ જે હતા તેઓને બોલાવી તેઓના નિવેદન લેવામાં આવેલા અને જે એમના કંપનીમાં જે કામગીરી કરતા હતા એની વિશેષ પૂછપરછ કરવામાં આવેલી. એ દરમિયાનમાં હાઈકોર્ટમાં ગયેલા અને હાઈકોર્ટમાં જે ફરિયાદ છે એનું પોસિંગ કરવા માટેની કાર્યવાહી દરમિયાન કોર્ટે આ જે એફઆઈઆર છે એ પોસિંગ કરેલી હતી. ત્યારબાદ ફરીથી ગઈકાલે એવા સમાચાર મળેલા કે જ્યાં વિનય શાહ અને ભાર્ગવી શાહ છે બંને પતિ પત્ની એ બંને અહીંથી જતા રહેલા છે અને આ જે પૈસા છે એ કોઈને પરત આપવા નથી, કોઈને મળવાનો નથી, આવી વાત એમને કરેલી હતી. જેના અનુસંધાને ફરિયાદ કરવા માટે લગભગ 300 થી 400 લોકો એમની આર્ચર કેર જે કંપની છે પ્રેસિડેન્ટ પ્લાઝા ત્યાં ગયેલા અને ત્યાંથી પોલીસ સ્ટેશન ખાતે આવેલા. તેમાંથી આ રાહુલભાઈની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. આ ઉપરાંત જે લોકોની પૈસા ભર્યા છે અને ગયા છે એ લોકો પોલીસ સ્ટેશન આવશે તો તેઓની પણ નોંધ કરી અને આ જે ફરિયાદ દાખલ થયેલ છે એના અનુસંધાનમાં તપાસ કરવામાં આવશે. જે પૈસા ભરવામાં આવતા હતા એ પૈસા ડબલ થઈ જશે એ માટે તમારે જે ઓનલાઈન જે જાહેરાત છે એ જોવાની રહેશે અને જે લોકો ઓનલાઈન જાહેરાત જોઈશે એના એકાઉન્ટમાં એ પ્રમાણે પૈસા જમા કરશે. આવી સ્કીમ હતી અને જે લોકો પૈસા ભરતા હતા એમાં જે લોકો જાહેરાત વાંચતા હતા એઓના પૈસા જમા થતા હતા, પરંતુ છેલ્લા અઠવાડિયાથી જે લોકોને પૈસા જમા થતા નહોતા એ પૈસા મેળવવા માટે ઓફિસે ગયેલા એ દરમિયાનમાં બંને ગાયબ થઈ ગયેલા હોવાની હકીકત જણાય અને જેના અનુસંધાને પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા આવતા આખો મામલો બહાર આવે છે. આ જે ગ્રાહકો છે એ અલગ અલગ જગ્યાએ જેના સગા છે, જેમના સ્નેહી છે, મિત્રો છે, એઓએ પોતાના ખાતામાં આ રીતે પૈસા મળતા હોવાથી એમના સ્નેહીઓને પણ પૈસા મળે એ માટે જે એમના મિત્રો છે એઓને પણ જણાવેલું કે તમે પણ આ સ્કીમમાં જોડાવો તો તમને પણ પૈસાની આવક થશે અને તમારા પૈસા છે ડબલ થઈ જશે. જેથી અન્ય જુદા જુદા વિસ્તારોમાં, જુદા જુદા જિલ્લાઓમાં, અન્ય તાલુકાઓમાં જે લોકોએ પૈસા ભર્યા છે એવું પણ છે કે એમના સ્નેહ મિત્રો છે એમને જાણ કરી હશે એટલે એ પણ લોકો આમાં અન્ય જિલ્લાના છે કે અન્ય રાજ્યના, અન્ય બહારના જિલ્લાઓના, અમદાવાદ સિવાયના પણ આમાં હોઈ શકે. ઓફિસ અને જે ઘર છે તે બંને પોતાના છે કે ભાડે રાખેલા છે? ઓફિસ છે, ભાડે છે અને ઘર છે એનું પોતાનું છે જે ભાડે છે. સુસાઇડ નોટ મળી છે કતી સુસાઇડ નોટ એમાં કેવા પ્રકારનો ઉલ્લેખ છે? ખરેખર સુસાઇડ નોટ વિનય શાહે જ લખી છે કે કોઈ બીજા કાવતરાને લઈને અત્યારે હાલ સ્ટન્ટ કરે છે? અચ્છા, ગઈકાલે જે લોકો પૈસા લેવા એમની ઓફિસે ગયેલા त्या एमना जे कर्मचारीओ छे ऑफिसना एमना द्वारा जे फरियादी के अरजदारों के जे लोग पैसा लेवा गएला तेओने व्हाट्सएप में जे छे एमनी सुसाइड नोट आपेली छे। अत्रे पुलिस स्टेशन में आ अंगेनी कोई फरियाद या अंगेनी कोई जे रजूआत के जाण छे ए पुलिस स्टेशनने कोई मळेल नथी, मात्र व्हाट्सएप पर वायरल थयेल छे। तब आनी पत्नी विनय शाहनी पत्नी एरपोर्ट में पण गुम थयानी फरियाद दाखल करावी छे। आ योग्य लागे छे? मतलब के ए जे गुम थयानी फरियाद छे तथ्य छे के नथी? जे एरपोर्ट पुलिस स्टेशन खाते तपास करेली छे एमां कोई आवी घटनानी नोंध थयेलानुं जणावेल नथी। अच्छा, आगळ साहेब શું તપાસમાં સામે આવ્યું છે? આ દંપતી ક્યાં ફરાર થઈ ગયું છે કે ખરેખર એમણે સુસાઇડ કર્યું છે કે ક્યાંય ફરાર થઈ ગયું લાગે છે? તેઓના ઘરે ગઈકાલે તપાસ રાત્રે કરેલી, ત્યાં લગભગ સાંજે 8 થી 9 વાગ્યા આસપાસ એમના પત્ની ભાર્ગવીબેન ત્યાં હાજર હતા અને ત્યારબાદ ત્યાંથી જોવા મળેલ નથી અને ઘર બંધ કરીને જતા રહેલ છે। રાત્રે 2:30 વાગે વસ્ત્રાપુર પોલીસની ટીમ ગયેલી ત્યાં घरे ताड़ू मरेलू तो आजूबाजू विवास करवा जाए ये लोग रात्र 8 થી 9 वागे रवाना थी गई है। सर पुलिस गई मतलब कि पुलिस की हाजरी में भार्गवी बेन मिली आया था कि पुलिस गई एनी पहला भार्गवी पुलिस की टीम है रात्र 2 થી 3 वागे गयेली ए दरमियान जाणवा मळेल कि 8 થી 9 वागे आसपास जो भार्गवी बेन शाह है ये अँ थी रवाना थी गए अथवा तो एमने घर बंद कर अँ थी गायब थी गया निकली गया। असे छेले कोई लोकेशन मळी आवे छे? बन्ने दंपती साथे छे क्या कई जग्याए छे? ना हाल में कोई माहिती मळी आवेल नथी, परंतु कदाच અહીંથી ભાગવાનો પ્રયત્ન કરે અથવા તો દેશની બહાર ભાગવાનો પ્રયત્ન કરે તો એ માટેની પણ તપાસ દરમિયાન અમને કોઈ હકીકત મળશે તો એ કરશું અને સાથે સાથે તમામ એરપોર્ટ ઉપર એલઓસી લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરી અને તેઓની મૂવમેન્ટ છે એ બહાર જતા હોય અથવા તો બહાર ભગવાનની પ્રેયર બી કરતા હોય તો એને અટકાવવા માટે પ્રયત્નો ચાલુ છે। સાહેબ સુસાઇડ નોટમાં જે રીતના ઉલ્લેખ કર્યો છે, ગંભીર ઉલ્લેખ કરેલો છે, ખરેખર સુસાઇડ નોટમાં પોલીસ કઈ દિશામાં તપાસ કરશે? આના મામલે સુસાઇડ નોટ બાબતે હાલમાં હું કંઈ નહીં કહી શકું, કારણ કે કોઈ રજૂઆત લેખિતમાં કે એવી કોઈ આવેલી નથી જેથી એ બાબતે કોઈ તપાસનો વિષય રહેતો નથી। સાહેબ હાલ કેટલા લોકોએ ફરિયાદ નોંધાવી છે? એક રાહુલભાઈએ ફરિયાદ નોંધાવી છે અને અન્ય જે કોઈ લોકો આવશે તેઓની ફરિયાદ નોંધવામાં આવશે અને તેઓને ન્યાય મળે એ માટે પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવશે। ઓકે સર, નેતાઓ પર આક્ષેપો છે, નેતાઓના અધિકારીઓ સમાધાન એ બાબતે સુસાઇડ નોટમાં જે આક્ષેપો થયા છે એ બાબતે હું આપને કોઈ વિશેષ માહિતી નહીં આપી શકું। સર હિન્દીમાં હિન્દીમાં છે કે હા ભાઈ નહીં ભાઈ બોલમાં એક જ બેડો ભાઈ બધા તો જ્યાં કૌભાંડ આચરવામાં આવ્યું છે 250 કરોડનું મસમોટું કૌભાંડ અમદાવાદમાં આચરવામાં આવ્યું છે અને એક વર્ષમાં રૂપિયા ડબલ કરવાની લાલચ આ દંપતી આપતું હતું। ઓનલાઈન જાહેરાત કરી અને નાણાં કમાવાની લાલચમાં અનેક લોકો ફસાયા છે, ત્યારે અનેક લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવી છે અને આખું એ કૌભાંડ સામે આવ્યું છે। મસમોટું કૌભાંડ 250 કરોડ રૂપિયાનું આ કૌભાંડ છે, જેના માટે પ્રેસ કોન્ફરન્સ કરી અને આ અંગે પોલીસ દ્વારા જાણકારી આપવામાં આવી રહી છે કે શું કાર્યવાહી આ મુદ્દે ચાલી રહી છે, પરંતુ અનેક લોકો ફસાયા અને તેમના દ્વારા ફરિયાદ કરવામાં આવી, ઓનલાઈન જાહેરાત કરવામાં આવી હતી અને લોકોને રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપવામાં આવી હતી અને આ લાલચમાં અનેક લોકો ફસાઈ ગયા છે। ત્યારે ઓનલાઈન જે પ્રકારની જાહેરાતો જોવા મળતી હોય છે તેમાં આવી જવું નહીં, તે ખૂબ જ દાખલારૂપ કિસ્સો સામે આવ્યો છે। ખૂબ મોટું કૌભાંડ 250 કરોડ રૂપિયાનું મોટું કૌભાંડ આચરી અને આરોપી વિનય શાહ અત્યારે ફરાર થઈ ગયો છે। www.archcare.org પર જાહેરાત જોવાનું કહેવામાં આવતું હતું। વિદેશ પ્રવાસ, સોનાના સિક્કા અને કારની પણ લાલચ આપવામાં આવતી હતી। 9.26 લાખની છેતરપિંડી થઈ હોવાની પહેલા ફરિયાદ નોંધાઈ અને અનેક લોકો તેની અંદર ફસાયા છે તેવી જાણકારી પ્રાપ્ત થઈ અને ત્યારબાદ પોલીસ દ્વારા સમગ્ર મુદ્દે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, પરંતુ જે આરોપી જે છે તે ફરાર થઈ ગયો છે। અનેક લોકો આ જાળમાં ફસાઈ ગયા છે। ઓનલાઈન જાહેરાત જોઈ અને નાણાં કમાવાની લાલચમાં અનેક લોકો ફસાઈ ગયા છે અને અમદાવાદમાં વધુ એક મોટું કૌભાંડ સામે આવ્યું છે। તો 250 કરોડથી વધુનું આ કૌભાંડ હોવાની ચર્ચા ચાલી રહી છે। એક વર્ષની અંદર જ રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપી અને લોકોને ફસાવવામાં આવતા હતા। તો પત્ની ભાર્ગવી શાહ પણ દિલ્હી ફરાર થઈ ગઈ હોવાની ચર્ચા ચાલી રહી છે। સલ્તેજના પ્રેસિડેન્ટ પ્લાઝામાં આ કપલ પોતાની ઓફિસ ધરાવતું હતું અને બંને અત્યારે ફરાર છે। 250 કરોડથી વધુનું આખું એક કૌભાંડ છે। અનેક લોકો તેની અંદર ફસાયા છે। જે મુખ્ય આરોપી છે નેપાળના કાઠમંડુમાં ફરાર થયો હોવાનો આરોપ લાગી રહ્યો છે અને તેની જે પત્ની જે છે ભાર્ગવી શાહ તે પણ અત્યારે દિલ્હી ફરાર થઈ ગઈ છે તેવી વાત સામે આવી રહી છે। સલ્તેજના પ્રેસિડેન્ટ પ્લાઝાની અંદર આ દંપતી પોતાની ઓફિસ ચલાવતું હતું। અનેક લોકોને તેમણે ફસાવ્યા છે અને 250 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે। લોકોને પૈસા 1 વર્ષમાં ડબલ કરી આપવાની લાલચ આપવામાં આવતી હતી। ઓનલાઈન જાહેરાત જોઈ અને અનેક લોકો પોતાના રૂપિયા ડબલ કરાવવાની લાલચની અંદર ફસાયા હતા। ગ્રાહકોને 18% વળતરની લાલચ આપવામાં આવતી હતી અને કૌભાંડ આચરી અને અત્યારે આ દંપતી ફરાર થઈ ગયું છે। તો જે લોકો ઓનલાઈન જાહેરાત જોઈ અને તેમાં ફસાઈ જતા હોય છે તેમના માટે આંખ ઉઘાડનારો આ કિસ્સો છે અને ઓનલાઈન જાહેરાત જોઈ અને અનેક લોકો ફસાયા પણ છે। ત્યારે ફરિયાદ કરવામાં આવી અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે। જેના આધારે પોલીસે હવે વધુ તપાસ શરૂ કરી છે। પરંતુ મુખ્ય આરોપી જે દંપતી છે તે બંને અત્યારે ફરાર છે। तो हाल तो आ मामले 500 जेटला लोको साथे छेतरपिंडी थई होवानी वात सामे आवी रही छे अने वस्त्रापुर पोलीस स्टेशननी अंदर आ अंगे फरियाद पण नोंधाई छे। ऑनलाइन जाहेरात जोई अने नाणां कमावानी लालचे 1 लाख जेटला लोको पासेथी आ दंपतीए डिपोजिट उघरावी हती अने आ तमाम लोकोना पैसा सरवाई गया छे। 250 કરોડનું કૌભાંડ આચરી અને આ દંપતી રફુચક્કર થઈ ગયું છે। જે મુખ્ય આરોપી જે છે તે નેપાળના કાઠમંડું નાસી ગયો હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। તો તેની પત્ની પણ નાસી ગઈ છે, દિલ્હી જતી રહી છે તેવી વાત સામે આવી રહી છે। તો ઓનલાઈન જાહેરાત કરી અને લોકોને તેમના પૈસા ડબલ કરી આપવાની લાલચ આપવામાં આવતી હતી। જેમાં 1 લાખ લોકોની ડિપોઝિટ ઉઘરાવવામાં આવી હતી। આ મામલે 500 જેટલા લોકોએ છેતરપિંડીનો આરોપ પણ લગાવ્યો છે। ત્યારે આ નામ હજુ પણ વધી શકે છે। 500 લોકોએ અત્યાર સુધીમાં આરોપ લગાવી દીધો છે કે તેમની સાથે છેતરપિંડી આ દંપતી દ્વારા કરવામાં આવી છે અને હજુ પણ તેમાં વધારો થઈ શકે છે। લગભગ 1 લાખ જેટલા લોકોએ પોતાની ડિપોઝિટ તેમાં ભરી હતી। ઓનલાઈન જાહેરાત જોઈ અને નાણાં કમાવાની લાલચમાં અનેક લોકો ફસાઈ ગયા હતા। સલ્તેજના પ્રેસિડેન્ટ પ્લાઝાની અંદર આ દંપતી દ્વારા ઓફિસ ખોલવામાં આવી હતી અને હવે આ કૌભાંડ આચરી અને આ દંપતી ફરાર થઈ ગયું છે। ત્યારે પોલીસ દ્વારા પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ લોકો સાથે છેતરપિંડી થઈ છે। તો અમદાવાદની અંદર જ આ મસમોટું કૌભાંડ સામે આવ્યું છે। 250 કરોડ રૂપિયાનું આ કૌભાંડ છે અને તેમાં અત્યાર સુધીમાં 500 લોકોએ તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ કરી છે અને તેમાં હજુ પણ વધારો થઈ શકે છે। 1 લાખ જેટલા લોકોએ ડિપોઝિટ ભરી હતી। તપાસ દરમિયાન તેઓને અવારનવાર બોલાવવા છતાં કોઈ પુરાવા આપેલ નહીં અને પુરાવા નહીં આપેલા ઉપરાંત આરોપી તરીકે વિનય શાહ અને ભાર્ગવી શાહ જે હતા તેઓને બોલાવી તેઓના નિવેદન લેવામાં આવેલા અને જે એમના કંપનીમાં જે કામગીરી કરતા હતા એની વિશેષ પૂછપરછ કરવામાં આવેલી। એ દરમિયાનમાં હાઈકોર્ટમાં ગયેલા અને હાઈકોર્ટમાં જે ફરિયાદ છે એનું પોસિંગ કરવા માટેની કાર્યવાહી દરમિયાન કોર્ટે આ જે એફઆઈઆર છે એ પોસિંગ કરેલી હતી। ત્યારબાદ ફરીથી ગઈકાલે એવા સમાચાર મળેલા કે જ્યાં વિનય શાહ અને ભાર્ગવી શાહ છે બંને પતિ પત્ની એ બંને અહીંથી જતા રહેલા છે અને આ જે પૈસા છે એ હવે કોઈને પરત આપવા નથી, કોઈને મળવાના નથી, આવી વાત એમણે કરેલી હતી. જેના અનુસંધાને ફરિયાદ કરવા માટે લગભગ 300 થી 400 લોકો એમની આર્ચરકેર જે કંપની છે પ્રેસિડેન્ટ પ્લાઝા ત્યાં ગયેલા અને ત્યાંથી પોલીસ સ્ટેશન ખાતે આવેલા, તેમાંથી આ રાહુલભાઈની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત જે લોકોની પૈસા ભર્યા છે અને ગયા છે એ લોકો પોલીસ સ્ટેશન આવશે તો તેઓની પણ નોંધ કરી અને આ જે ફરિયાદ દાખલ થયેલ છે એના અનુસંધાનમાં તપાસ કરવામાં આવશે. જે પૈસા ભરવામાં આવતા હતા એ પૈસા ડબલ થઈ જશે એ માટે તમારે જે ઓનલાઈન જે જાહેરાત છે એ જોવાની રહેશે અને જે લોકો ઓનલાઈન જાહેરાત જોઈશે એના એકાઉન્ટમાં એ પ્રમાણે પૈસા જમા કરશે, આવી સ્કીમ હતી. અને જે લોકો પૈસા ભરતા હતા એમાં જે લોકો જાહેરાત વાંચતા હતા એઓના પૈસા જમા થતા હતા, પરંતુ છેલ્લા અઠવાડિયાથી જે લોકોને પૈસા જમા થતા નહોતા એ પૈસા મેળવવા માટે ઓફિસે ગયેલા એ દરમિયાનમાં બંને ગાયબ થઈ ગયેલા હોવાની હકીકત જણાઈ આવી અને જેના અનુસંધાને પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા આવતા આખો મામલો બહાર આવે છે. આ જે ગ્રાહકો છે એ અલગ અલગ જગ્યાએ જેના સગા છે, જેમના સ્નેહી છે, મિત્રો છે, એઓએ પોતાના ખાતામાં આ રીતે પૈસા મળતા હોવાથી એમના સ્નેહીઓને પણ પૈસા મળે એ માટે જે એમના મિત્રો છે એઓને પણ જણાવેલું કે તમે પણ આ સ્કીમમાં જોડાવો તો તમને પણ પૈસાની આવક થશે અને તમારા પૈસા છે ડબલ થઈ જશે, જેથી અન્ય જુદા જુદા વિસ્તારોમાં, જુદા જુદા જિલ્લાઓમાં, અન્ય તાલુકાઓમાં જે લોકોએ પૈસા ભર્યા છે એવું પણ છે કે એમના સ્નેહી મિત્રો છે એમને જાણ કરી હશે એટલે એ પણ લોકો આમાં અન્ય જિલ્લાના છે કે અન્ય રાજ્યના, અન્ય બહારના જિલ્લાઓના, અમદાવાદ સિવાયના પણ આમાં હોઈ શકે. ઓફિસ અને જે ઘર છે તે બંને પોતાના છે કે ભાડે રાખેલા છે? ઓફિસ છે, ભાડે છે, અને ઘર છે એનું પોતાનું છે, જે ભાડે છે. સુસાઇડ નોટ મળી છે કતી સુસાઇડ નોટ, એમાં કેવા પ્રકારનો ઉલ્લેખ છે? ખરેખર સુસાઇડ નોટ વિનય શાહે જ લખી છે કે કોઈ બીજા કાવતરાને લઈને અત્યારે હાલ એ સ્ટન્ટ કરે? અચ્છા, ગઈકાલે જે લોકો પૈસા લેવા એમની ઓફિસે ગયેલા ત્યાં એમના જે કર્મચારીઓ છે ઓફિસના એમના દ્વારા જે ફરિયાદી કે અરજદારો કે જે લોકો પૈસા લેવા ગયેલા તેઓને વોટ્સઅપમાં જે છે એમની સુસાઇડ નોટ આપેલી છે. અત્યારે પોલીસ સ્ટેશનમાં આ અંગેની કોઈ ફરિયાદ કે આ અંગેની કોઈ જે રજૂઆત કે જાણ છે એ પોલીસ સ્ટેશનને કોઈ મળેલ નથી, માત્ર વોટ્સઅપ ઉપર વાયરલ થયેલ છે. સાહેબ, આની પત્ની, વિનય શાહની પત્ની એરપોર્ટમાં પણ ગુમ થયાની ફરિયાદ દાખલ કરાવી છે. આ યોગ્ય લાગે છે? મતલબ કે એ જે ગુમ થયાની ફરિયાદ છે તથ્ય છે કે નથી? જે એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે તપાસ કરેલી છે એમાં કોઈ આવી ઘટનાની નોંધ થયેલાનું જણાવેલ નથી. આગળ સાહેબ, શું તપાસમાં સામે આવ્યું છે? આ દંપતી ક્યાં ફરાર થઈ ગયું છે કે ખરેખર એમણે સુસાઇડ કર્યું છે કે ક્યાંય ફરાર થઈ ગયું લાગે છે? તેઓના ઘરે ગઈકાલે તપાસ રાત્રે કરેલી, ત્યાં લગભગ આ સાંજે 8 થી 9 વાગ્યા આસપાસ એમના પત્ની ભાર્ગવીબેન ત્યાં હાજર હતા અને ત્યારબાદ ત્યાંથી જોવા મળેલ નથી અને ઘર બંધ કરીને જતા રહેલ છે. રાત્રે 2:30 વાગે વસ્ત્રાપુર પોલીસની ટીમ ગયેલી, ત્યાં ઘરે તાળું મારેલું હતું, આજુબાજુના વિવાસ કરવામાં જાણવા મળે એ લોકો રાત્રે 8 થી 9 વાગ્યાથી રવાના થઈ ગઈ છે. સર, પોલીસ ગઈ મતલબ કે પોલીસની હાજરીમાં ભાર્ગવીબેન મળી આવ્યા હતા કે પોલીસ ગઈ એની પહેલા ભાર્ગવીબેન? પોલીસની ટીમ છે રાત્રે 2 થી 3 વાગે ગયેલી, એ દરમિયાન જાણવા મળેલ કે 8 થી 9 વાગ્યા આસપાસ જે ભાર્ગવીબેન શાહ છે એ અહીંથી રવાના થઈ ગયેલા અથવા તો એમનું ઘર બંધ કરીને અહીંથી ગાયબ થઈ ગયા, નીકળી ગયા. સર, છેલ્લે કોઈ લોકેશન મળી આવ્યું છે? બંને દંપતી સાથે જ છે, ક્યાં, કઈ જગ્યાએ છે? ના, હાલમાં કોઈ માહિતી મળી આવેલ નથી, પરંતુ કદાચ અહીંથી ભાગવાનો પ્રયત્ન કરે અથવા તો દેશની બહાર ભાગવાનો પ્રયત્ન કરે તો એ માટેની પણ તપાસ દરમિયાન અમને કોઈ હકીકત મળશે તો એ કરશું. અને સાથે સાથે તમામ એરપોર્ટ ઉપર LOC લુકઆઉટ સર્ક્યુલર જાહેર કરી અને તેઓની મૂવમેન્ટ છે એ બહાર જતા હોય અથવા તો બહાર ભાગવાની પ્રેરણી કરતા હોય તો એને અટકાવવા માટે પ્રયત્નો ચાલુ છે. સુસાઇડ નોટમાં જે રીતના ઉલ્લેખ કર્યો છે, ગંભીર ઉલ્લેખ કરેલો છે, ખરેખર સુસાઇડ નોટમાં પોલીસ કઈ દિશામાં તપાસ કરશે? ખરેખર સુસાઇડ નોટ બાબતે હાલમાં હું કંઈ નહીં કહી શકું, કારણ કે કોઈ રજૂઆત લેખિતમાં કે એવી કોઈ આવેલી નથી જેથી એ બાબતે કોઈ તપાસનો વિષય રહેતો નથી. એક અમદાવાદમાં 250 કરોડનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો Zee 24 કલાક.